ಮಹನೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೇ ಜಯ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೇ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೇ ಜಯ. ಕಥಾ ಸಾಂಭಳನಾರ ಬದಾ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವಥಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. શ્રી હરિચરિત્રામૃત સાગર પુર આઠમું તરંગ ચોવીસમું સદગુરુ આધારાનંદ સ્વામી વિરચિત આ અદ્ભુત ગ્રંથની કથા આપણે શ્રવણ કરીએ છીએ. ભગવાન શ્રીહરિ વહેલાલ ગામમાં જેસંગભાઈ અમીન એમના આગ્રહ અને આમંત્રણથી પધાર્યા છે. ભગવાન શ્રીહરિની અદ્ભુત આ લીલા આ તરંગમાં આપણે શ્રવણ કરીશું. શ્રીહરિ કે સમીપહી સંત બેઠે સબ આય. શ્રી હરિ કે સમીપહી સંત બેઠે સબ આય. નૃપ સો બેઠે આઈ સબ શોભા રહે અતિ છાય. ભગવાન શ્રી હરિ ની સમીપ આવીને સર્વે સંતો બેઠા. ચાલુ કથા પ્રસંગ. ભગવાન શ્રીહરિ જેતલપુરમાં અદ્ભુત ઉત્સવ કરે છે. દેશ દેશાંતરના આવેલા ભક્તો મહારાજને પ્રાર્થના કરે છે. એમાં જેસંગભાઈ અમીન પોતાનું ગામ વહેલાલ ત્યાં પધારવા માટે પ્રાર્થના કરે. વચ્ચે ભાઈરામદાસ સ્વામીએ સાયદી કરી, સ્વામી જામીન બન્યા, વિટનેસ થયા. સ્વામીએ મહારાજને વચ્ચે વિનંતી કરી, હજી તો જેસંગભાઈ વાત કરે છે, પ્રાર્થના કરે છે, અને સ્વામીએ વચ્ચે વાત કરી, મહારાજ આ એવા હરિભક્ત છે, એના ઘરે તમારે જવું જોઈએ. જેવા એભલ ખાચર છે, જેવો એનો પરિવાર છે, એના જેવો સત્સંગ આ જેસંગભાઈ અમીનનો છે. જેવી રીતે એભલ ખાચરે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરી રાખ્યું છે, એવી રીતે આ અમીન જેસંગભાઈ એમણે પણ પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરીને રાખ્યું છે. ગઈકાલની કથામાં ગુરુજીએ વાત સરસ કરી હતી. કોઈક સંત, કોઈક સદગુરુ, કોઈક સત્પુરુષ એના હૃદયમાં આપણું સ્થાન મળે ને, એના જેવી મોટી કોઈ પ્રાપ્તિ નથી. દાદા, કાલે ગુરુજી એક વાત કરી હતી, કોઈક સત્પુરુષના હૃદયમાં એમ નીકળી જાય ને કે જાઓ અંતકાળે મહારાજને લઈ હું ધામમાં તેડવા આવીશ, સમજી લો આપણો બેડો પાર થઈ ગયો.
એક ભગવાન અને એક ભગવાન જેવા એકાંતિક સત્પુરુષ, આ બે જ જીવને માયામાંથી, કાળમાંથી અને કર્મમાંથી મુકાવી શકે છે. બાકી કાળ કર્મને માયાનું ચક્ર એવું છે, રાજા હોય કે રંક હોય, અમીર હોય કે ગરીબ હોય, સાધુ હોય કે સંસારી હોય, કોઈને છોડતા નથી. ભાઈરામદાસ સ્વામી વચ્ચે સાક્ષી થયા. મહારાજને આગ્રહ કર્યો, મહારાજ નવા હરિભક્ત છે પણ આપ જશો ને, આપ જરૂર રાજી થશો, હું ખાતરી કરાવું છું. અંગ્રેજીમાં વિટનેસ શબ્દ કહેવાય ને દાદા, હવે ગ્રહસ્થ હરિભક્તના વિટનેસ ભાઈરામદાસ સ્વામી જેવા સાધુ થાય, આ કેટલો મોટો રાજીપો કહેવાય, કહેવાય કે ના કહેવાય. પછી તો મહારાજ રાજી થયા, દરબારોને સાથે લઈ વહેલાલ પધાર્યા. ત્યાંથી પ્રસંગ શરૂ થાય છે. હવે સંતો આવીને મહારાજની પાસે બેસી ગયા. શ્રી હરિ કે સમીપહી સંત બેઠે સબાય, નૃપ સો બેઠે આઈ સબ શોભા રહે અતિ છાય. દરબારો પણ શ્રીહરિની સમીપ આવીને બેઠા, તેમની અદ્ભુત શોભા છવાઈ હતી. તે સમયે અમીન જેસંગભાઈએ હાથ જોડ્યા અને પ્રાર્થના કરી. મેરે મનોરથ જીતને પુર કિયે તુમ પ્રભુઆય. જેસંગભાઈ હાથ જોડીને પ્રાર્થના કરે છે, મેરે મનોરથ જીતને, હે મહારાજ, મારા મનમાં જેવા મનોરથ હતા આપે પધારી મારા બધા મનોરથ પૂરા કર્યા. હરિભક્તોનું હિત કરવા માટે આપ બ્રહ્મમહોલથી પધાર્યા છો. જેસંગભાઈની પ્રાર્થના ઘણી લાંબી છે. આ પ્રાર્થનાના એક એક શબ્દો સાંભળવા જેવા છે. હિમાલયમાંથી ગંગાજી પ્રગટ થાય એનો જેટલો મહિમા છે, એટલો જ મહિમા સંત અને હરિભક્તના હૃદયમાંથી જ્યારે ગદગદ કંઠે પ્રાર્થના પ્રગટ થાય ને એનો મહિમા છે. એટલા માટે આપણા સંતો ભક્ત ચિંતામણીનું હૃદય મહાબળવંત માયા તમારી, મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એ હમાયા અમ ને ન વ્યાપે. જ્યારે જ્યારે સંત અથવા ભક્તના હૃદયમાંથી પ્રાર્થના પ્રગટ થઈ છે, સ્ફૂરી આવી છે, એમાંથી ગંગોત્રી એવી પ્રગટ થઈ, જેણે જેણે પ્રાર્થના ભાવથી વાંચી કે સાંભળી, એ બધાના હૃદય પણ નિર્મળ થાય છે, એના પાપ માત્ર ધોવાય છે, ભક્ત ચિંતામણીની પ્રાર્થના હોય. શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજીની પ્રાર્થના છે, અરે કેટલી વૃત્રાસુર નામના અસુરની પ્રાર્થના છે, પિતામહ ભીષ્મની પ્રાર્થના છે, કુંતાજીની પ્રાર્થના છે, અમર સ્તુતિ છે આ બધી. શ્રીમદ સત્સંગી જીવનને વિશે ભક્તરાજ દાદા ખાચર, દીનાનાથ ભટ્ટ એમની જે પ્રાર્થનાઓ છે, એવી જ એક અદ્ભુત પ્રાર્થના. અરે સાગરની અંદર તો મુક્તાનંદ સ્વામીની પ્રાર્થના, વચ્ચે આપણે ગંગારામભાઈ વગેરેની પ્રાર્થના સાંભળી હતી, કેટલા બધા ભક્તોની પ્રાર્થના, સંતોની પ્રાર્થના, એમાં જેસંગભાઈની પ્રાર્થના છે. આપણે ધ્યાનથી શ્રવણ કરીએ, ભગવાન અને ભક્ત વચ્ચેનો સેતુ સંબંધ કેવો હોય. હે મહારાજ, હરિભક્તોનું હિત કરવા માટે આપ બ્રહ્મમહોલથી પધાર્યા છો, તેમાં બીજા પણ કેટલાક ભાગ્યશાળી પવિત્ર આત્માનું કામ સુધરી જશે. તે નરનારીઓને પણ ધન્યવાદ ઘટે છે જેણે ભાવનાથી આપના દર્શન કર્યા છે, અને જેણે એકવાર પણ આપનું પૂજન કર્યું છે તેનો હરિભક્તોની સમીપમાં વાસ થશે. એકવાર પણ જેણે પ્રેમથી પ્રભુનું દર્શન કર્યું છે અથવા ભાવથી પૂજન કર્યું છે એ પણ ભાગ્યશાળી છે.
એનું પણ કોઈક જન્મે કાળાંતરે કરીને ભગવાન ભગવાનના એકાંતિક સંત એના સંબંધે કરીને આત્યંતિક કલ્યાણ થવાનું થવાનું ને થવાનું. અબ કો મહિમા તુમ્હારો જોવો અનંત મુખ વર્ણન ના હોવું. અબ કો મહિમા તુમ્હારો જોવો અનંત મુખ વર્ણન ના હોવું. અબ બેર તુમ કુન જાને જે હા, અબ બેર તુમ કુન જાને જે હા, તેહી સમ અધમ જગ મેન કકે હા, તેહી સમ અધમ જગ મેન કે હા. આ સમયમાં આપનો મહિમા અનંત મુખોથી પણ કહી શકાતો નથી. આવા આપ પ્રભુ પ્રગટ થયા છો. હે પ્રભુ, આ વેળાએ આપને જે ઓળખી શકે નહીં તેના સમાન અધમ આ જગતમાં કોઈ નથી. અરે સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણને જીવ ઓળખતો નથી ને ત્યાં સુધી આ ભ્રમણા આ ભવમાં ભટકવાનું ચાલુ જ રહેવાનું છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, વડતાલનું 19મું, જ્યારે આ જીવને મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય છે ત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન અથવા ભગવાનના એકાંતિક સત્પુરુષ અવશ્યપણે વિચરણ કરતા હોય છે. મહારાજના શબ્દો ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ જીવ માત્રને મનુષ્યનો દેહ મળે છે ત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન અથવા ભગવાનના સંત અવશ્યપણે વિચરણ કરતા હોય છે. પરંતુ જીવને જ્યારે એ ભગવાન કે સંતની ઓળખાણ થાય ને ત્યારે જીવ ભક્ત બને છે, ભગવાનની શરણાગતિ સ્વીકારે છે અને આત્યંતિક કલ્યાણનો અધિકારી બને છે. આપણો જન્મ મહારાજ અને મોટા પુરુષ એને ઓળખવા માટેનો છે. કોઈક સાચા સત્પુરુષ મળે, એ સાચે સદગુરુ સેવો ભાઈ, જો દેવત હરિ પ્રગટ બતાઈ. સાચે સદગુરુ સેવો ભાઈ, જો દેવત હરિ પ્રગટ બતાઈ. સદગુરુ મુક્તાનંદ સ્વામી પંચરત્ન ગ્રંથમાં લખે છે, સાચા સત્પુરુષ મળે એની સેવા કરે એ સંત પોતાના હૃદયમાં ભગવાન જે રહ્યા છે જીવને ભેટાડે છે. જયસિંહભાઈની પ્રાર્થના છે, અનંત અવતાર કો સામર્થ જેતા, અનંત અવતાર કો સામર્થ જેતા, અબ બેર લઈ કે આયે તેતા, અબ બેર લઈ કે આયે તેતા. હે પ્રભુ, અનંત અવતારોનું જે સામર્થ્ય છે તેને આ વખતે લઈને આપ પ્રગટ થયા છો. એટલે કે પૂર્વેના અનંત અવતારોમાં જેટલું ઐશ્વર્ય હતું એ બધું ઐશ્વર્ય આપે એક સાથે પ્રગટ કર્યું છે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું ને, નોતી દીઠી નોતી સાંભળી પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી. આવા ઐશ્વર્ય મહારાજે પ્રગટાવ્યા, આવા પરચાઓ, આવા ચમત્કારો, આવા પ્રતાપો આ કળિયુગની અંદર બતાવી ચપટીમાં જીવને કલ્યાણના માર્ગે વાળી દીધા. કેટકેટલી વાતો કરીએ, તમે જાણો છો, શ્રીજી મહારાજના દર્શન કરવા હરિભક્તો આવતા, મહારાજ એક લાકડી રાખતા, એ લાકડીનો જમણો છેડો અડાડે એટલે સમાધિ થાય, પાછળનો છેડો અડાડે એટલે સમાધિ ઉતરી જાય.
અરે એની ક્યાં વાત કરો, શેખ મિયાજીને કહ્યું તમે જાઓ તમારા પ્રદેશમાં સત્સંગ કરાવો. શેખજી કહે મહારાજ મારા પ્રદેશના માણસોને સમજાવવા અઘરા છે. ત્યારે મહારાજે કહ્યું શેખજી અમે ઐશ્વર્ય આપીએ તો. મહારાજ ચમત્કાર હોય તો નમસ્કાર તરત થાય. જાઓ તમે તમારા પ્રદેશમાં જજો અને લોકોને એટલું જ કહેજો દેખ મેરી દાઢી. પણ મહારાજ એનાથી શું, તમે આટલું કહેશો એટલે લોકોને સમાધિ થશે, સમાધિમાં અક્ષરધામનો અનુભવ થશે અને અમારે જે વાત કરવી છે બધી અમે જ કરી દેશું. તમે ખાલી નિમિત્ત બનો, જાઓ અમને યાદ કરી અમારી આટલી આજ્ઞા છે. સ્ત્રીઓને સમાધિ કરાવતા નહીં, સ્ત્રીઓ થાળ લાવે જમતા નહીં, આ વગેરે મહારાજે આજ્ઞા કરી. અમને સાથે રાખી તમારા પ્રદેશમાં જાઓ અને આટલું કહેજો દેખ મેરી દાઢી. ઇતિહાસમાં ક્યાંય સાંભળ્યું છે દાદા આવું? અષ્ટાંગ યોગ સિદ્ધ કરે ને સમાધિ થાય આવું આપણે સાંભળ્યું છે. કદાચ કોઈક મોટા પુરુષ કૃપા કરે અને સમાધિ થાય આવું સાંભળ્યું છે, પણ દેખ મેરી આવું ઐશ્વર્ય મહારાજે પ્રગટાવ્યું. અનંત અવતારોનું સામર્થ્ય એક સાથે લઈને આપ પ્રગટ થયા છો. આ સમયે જે સામર્થ્ય આપે પ્રગટ કર્યું છે તેવું સામર્થ્ય અમે ક્યારેય સાંભળ્યું જ નથી. કળિકાળ ઘણો કઠોર છે. અરે પ્રભુ, આ કળિયુગમાં તો વિપ્રોએ ધર્મના નિયમોને તોડી નાખ્યા છે. ધર્મના ધરતલ જે કહેવાય છે એવા બ્રાહ્મણો એને જ ધર્મને છોડી દીધો છે. જેસંગભાઈ અમીને કળિયુગની પીડા જે અનુભવી હતી ને એ વર્ણન કરે છે હવે. અને આજે પણ સત્સંગમાં જે નવા હરિભક્તો હોય ને, સંતો પાસે આવે ને, પછી એના હૃદયમાં એક ઊંડી પીડા હોય છે. આપણા લોયાધામ પરિવારમાં હમણાં જોડાયેલા બે હરિભક્તો એના હૃદયની વાત. સ્વામી અમારો જન્મ મંદિરમાં થયો, ઘરની બાજુમાં જ મંદિર. સમજણ નહોતી આવી ત્યારથી અમે મંદિરે જતા, સંતોની સાથે ખૂબ રહેતા, પરંતુ સ્વામી અમારા મનમાં સાધુ માટે એક છાપ હતી કે સંતો એટલે પૈસા લેવાવાળા, એને પૈસા આપી દીધા એટલે પૂરું થઈ ગયું. એ હરિભક્તોના હૃદયની પીડા એટલી બધી હતી, મંદિરે જતા હતા, બધા વ્યસન કરતા હતા, એને ખબર જ નહોતી કલ્યાણ એટલે શું કહેવાય, સાચા સંત એટલે શું કહેવાય, સાચો ધર્મ એટલે શું કહેવાય. એવામાં ગુરુજીનો યોગ થયો. ગુરુજીના યોગે કરીને કોઈ પણ પ્રકારની ટકોર વિના એક સાચા સત્પુરુષના સમાગમે કરીને સાચા સંત મળે, એનું સાચું વર્તન નિહાળે, સાચું વર્તન નિહાળતાની સાથે હૃદયમાં એમ થાય કે આપણે પણ આ માર્ગે ચાલીએ. મનોમન સંકલ્પ કરે હવે મારે ખાવાનું છોડી દેવું છે, પીવાનું છોડી દેવું છે, આ વ્યસન છોડી દેવું છે, એકાદશી ચાલુ કરવી છે. દાદા, આ હરિભક્તના હૃદયની વાત જો એના મુખે તમે સાંભળો ને તો આ બધી પ્રાર્થનાઓ આપણને એમ લાગે તે દિવસના ભક્તો હોય કે આજના ભક્તો હોય, બધાના હૃદયમાંથી પ્રાર્થના આવી જ રીતે પ્રગટ થાય છે. મહારાજ, બ્રાહ્મણોએ ધર્મને છોડી દીધા છે, રાજા તો સર્વોપરી કહેવાય, તેણે શંકરાચાર્યના મતને સ્વીકાર્યો. શંકરાચાર્યનો મત ઘણો શ્રેષ્ઠ ગણાય છે. શંકર સ્વામી ઘણા શુદ્ધ હતા. બ્રહ્મ સિવાયના બધા વિષય સુખને તેમણે કાક વિષ્ટા જેવું કહ્યું હતું, પણ જે લોકો શંકરાચાર્યના મતને સ્વીકાર્યા પછી પણ બ્રહ્મ સિવાયના અન્ય સુખને ચાહે છે, ભલે તેઓ વેદોને અને પુરાણોને ભણ્યા હોય, પણ જો વિષય થઈ જાય તો તેને કાગડા કરતાં પણ મલિન જાણવા. શંકરાચાર્યજીનો મત એટલે કે સત્યમ બ્રહ્મ જગન મિથ્યા, બધી જગતની વસ્તુ મિથ્યા છે. એ લોકો શું કરતા, તેવા લોકો વિષયમાં બ્રહ્મની ભાવના કરીને વિષય ભોગનો લાભ લે છે, બ્રહ્મરૂપ થઈને હંમેશા પાપ કરતા રહે છે અને મુખે બોલે છે કે બ્રહ્મને તો લેસ માત્ર દોષ લાગતો નથી. નામ કોનું? બ્રહ્મનું. મુખમે રામ બગલ મેં છુરી. ભગવાનના નામે ચારે બાજુ અધર્મ વ્યાપ્યો છે. કળિયુગનું લક્ષણ જ આ છે. હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ
ઉપનિષદોમાં વેદોમાં કહેવાયું કે કળિયુગનો પ્રભાવ એવો છે કે કળિયુગમાં સોનાના ઢાંકણથી અધર્મનું મુખ ઢકાયેલું હશે. એટલે વાતો એવી લલચામણી, વાણીમાં એટલી મીઠાશ મધુરતા, અને એના પ્રતાપે પાછળ કળિયુગ ફેલાશે. ભગવાનના નામે પાખંડ ફેલાશે, ધર્મના નામે મોટું ધતિંગ ચાલશે. મહારાજના સમયમાં એવી ઘણી બધી ઘટનાઓ ઘટી છે. શ્રીજી મહારાજના સમયમાં દંભ પાખંડ એટલા ફેલાયેલા હતા, જોકે એ સમય તો ઘણો સારો કહેવાય અત્યારના સમય કરતાં. અત્યારે તો હવે દાદા આઉટ ઓફ ધ લિમિટ. અત્યારની જો વાતો કરીએ કે અત્યારે દંભ પાખંડ, તો હવે તો શું કહેવું ને શું ન કહેવું. કળિયુગમાં આટલું જ થવાનું, સાચું હશે એ લોકોને ખોટું લાગશે અને ખોટું હશે એ લોકોને સાચું લાગશે. અક્ષરાનંદ સ્વામી એક વાત લખી છે, એક કોળીને કાશી જવાની ઈચ્છા થઈ. એ સમયમાં જાતિવાદ વિશેષ હતો, એટલે અમુક જાતિના માણસોએ અમુક પ્રકારનું જ કામ કરવું, આપણા શાસ્ત્રની દરેક મર્યાદાઓ જે તે સમય પ્રમાણે સારી હતી ને સાચી હતી. કાળાંતરે એ વસ્તુમાં અપડેટ ન થયું, જેના કારણે એમાંથી એટલી બધી વિકૃતિઓ ઊભી થઈ. જાતિવાદ, તિરસ્કાર, અસ્પૃશ્યતા, એ જે ભાવના આવીને દેશની અંદર, બાકી આપણે ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એની જે મર્યાદાઓ હતી ને, એ એટલી મર્યાદા સાયન્ટિફિક હતી, સોસાયટીને ચલાવવા માટે એટલી બધી જરૂરી હતી. અત્યારે લોકો એની ટીકા ટિપ્પણી કરે છે પણ એને ખબર નથી. આપણા વેદોમાં તો વર્ણન છે, વિરાટ નારાયણના ચરણમાંથી શૂદ્રો થયા, સાથળમાંથી વૈશ્યો થયા, નાભીમાંથી ક્ષત્રિયો થયા, અને મુખમાંથી બ્રાહ્મણોશ્ચ મુખમાસીદ બાહુ રાજન્ય, બાહુ એટલે હાથમાંથી ક્ષત્રિયો થયા. આપણા વેદોમાં વર્ણન છે વિરાટ નારાયણના ચરણ એટલે શૂદ્ર છે. જાતિવાદ એક વ્યવસ્થા હતી, સમાજને ચલાવવા માટેની એક પ્રક્રિયા હતી. હ્યુમન રાઇટ્સ, જેને લીધે આખી દુનિયામાં અત્યારે શાંતિ છે, અમેરિકા હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યૂઝીલેન્ડ હોય કે ભારત હોય, ધ ફાઉન્ડેશન ઓફ ડેમોક્રેસી જેને કહેવાય છે, હ્યુમન રાઇટ્સનો એક કાયદો છે કે આ પૃથ્વી ઉપર એક રાજાની જેટલી જરૂર છે એટલી જ આ પૃથ્વી ઉપર એક વાળનારા, ઝાડુ મારનારા માણસની પણ જરૂર છે. જરૂર બંનેની છે. એટલા માટે જ્યાં જ્યાં હ્યુમન રાઇટ્સ છે, તમે જો અમેરિકામાં તો એક નાનામાં નાનો માણસ સ્વમાન સાથે, ગૌરવ સાથે જીવી શકે છે. અહીંયા કોઈનું અપમાન કરી શકો, અડધૂત કરી શકો, પરંતુ દાદા ક્યારેક ક્યારેક દુઃખ થાય. અહીંયા નાનાનું અપમાન પણ ન કરી શકો, મોટાનું પણ ન કરી શકો, પણ કોઈક જગ્યાએ આપણને દેખાય. તમે લો ઓફ એટ્રોસિટી સાંભળ્યું હશે, એટ્રોસિટીનો કાયદો આપણા દેશનો. નીચી અને સામાન્ય જ્ઞાતિના માણસને તમે જો એક જ શબ્દ બોલો, કોઈ પણ પ્રકારના કાયદા કાનૂન પ્રક્રિયા વગર તમે સીધા જેલમાં જાઓ, એક શબ્દ બોલો એટલી વારમાં. અને કોઈ સારા સંતને બાવા કહી દો, ગમે તેવો કહી દો, ગમે તેવો તોછડો શબ્દ, ગમે તેવો અપમાનિત શબ્દ તમે વાપરી નાખો, એના માટે કોઈ કાયદો નહીં. વ્યવસ્થા એક સરખી હોવી જોઈએ ને. કેટલી સરસ આપણી આ પ્રક્રિયાઓ હતી, પણ બધી તૂટી ગઈ. આ કોળી અને કાશીએ જવાની ઈચ્છા થઈ. કાશીએ ગયા, ગંગાજીમાં સ્નાન કર્યું. એ જમાનામાં કાશીની યાત્રા, ગંગાજીનું સ્નાન, એનો એટલો મોટો મહિમા, આખા ગામે સામયું કર્યું. બધા લોકો પૂછવા લાગ્યા કે તમે ભાગ્યશાળી છો, તમે ગંગાજીમાં સ્નાન કર્યું, જેના કરોડો જન્મના પુણ્ય હોય એને આવો લાભ મળે. આ કોળી હતો ને, એને ખબર પડી ગઈ કે આ લોકો બધાને ભાવ જાગ્યો છે અને ગંગાજીમાં સ્નાન કર્યું હતું,
એના હૃદયમાં થોડી પવિત્રતા પ્રગટ પણ થયેલી હશે, એટલે પછી એ ભક્તિના માર્ગે વળી ગયો. ભજન ભક્તિ કરે, ભજન લલકારે, વાણી થોડી મીઠી, ભજનમાં જાજા માણસો ભેગા થાય. અક્ષરાનંદ સ્વામી લખ્યું કે આ કોળી ભજન કરે, ઘણા બધા માણસો ભેગા થાય, અને એમાં ભજન કરતાં કરતાં પછી એક બીજા કોળી ભાઈ હશે, એના સ્ત્રી પણ એક સત્સંગમાં આવે ને ભજન કરવા આવે. એક દિવસ પેલા ભજન કરનારા સાંભળનારા જે કોળી હતા ને બીજા, એના પત્નીને લઈને ભાગી ગયો. પેલા ભજન કરનારા બધા રડે કે આ ક્યાં જતો રહ્યો. પૂજ્યપાદ ગુરુજીએ પણ વાત કરી છે ઘણીવાર કથામાં, કે પેલા ભગત હતા ગોખરવાળા ગામના, અને બાવાજી પાસે જાય અને બાવો એવો ઢોંગી પાખંડી, ભગત ભોળા, ભક્તાણી પણ ભોળા, તો ભક્તાણીને લઈને બાવાજી ભાગી ગયા. બોલો, ત્યાં ભગત રડતા રડતા બધાને ફરિયાદ કરે કે આ તો શું થાય, ગાયે રતન ગળ્યું છે. ઘરવાળાને ઉપાડી ગયા છતાં શ્રદ્ધા તમે જુઓ શું બોલે, ગાયે રતન ગળ્યું છે. પણ પછી તો એને એકાંતિક હરિભક્તોનો યોગ થયો, એણે કહ્યું આને ગાય ન કહેવાય, આને શું કહેવાય, આને ગધેડો કહેવાય. ગાયમાં ને ગધેડામાં તફાવત તો ઓળખવો પડે કે નહીં દાદા? એટલે શ્રદ્ધાવાન વ્યક્તિ ગાય અને ગધેડાનો તફાવત ભૂલી ગયા ત્યારે પ્રોબ્લેમ થયો. સમાજ જ્યારે લાલચું થયો, કહેવાય છે ને લાલચું માણસ હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, સમાજની આ લાલચની નસને ધુતારા માણસોએ, ઢોંગી માણસોએ એવી પકડી, એવી પકડી, એવી પકડી, આપણે જાણીએ છીએ. અત્યારે ચારે બાજુ આ ચાલી રહ્યું છે. શ્રીજી મહારાજ સારંગપુરમાં બેઠા છે, એક ચારણ આવ્યો અને ચારણની વાણી ઉપર, જીભ ઉપર તો સરસ્વતી બેઠી હોય, એવી મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. મહારાજને કહેવા લાગ્યો, અરે અરે પ્રભુ, તમારા મુખારવિંદની આસપાસ કેટલું તેજ છે. મહારાજ કે, રેવા દે રેવા દે. અરે પ્રભુ, પણ હું તો આ દિવ્ય તેજના દર્શન કરું છું, તમે તો રાધાજીના લક્ષ્મીજીના ધણી છો. મહારાજે ખબરદાર થઈને પેલાને બંધ કરી દીધો, બોલતો અટકાવી દીધો. મહારાજ ઊભા થઈ ગયા, ઉદાસ થઈને જતા રહ્યા. ત્યારે દરબારોએ મહારાજને પૂછ્યું કે મહારાજ, તમે કોઈક મુમુક્ષુ જીવ આવે, પ્રેમી ભક્ત આવે, બધાની પ્રાર્થના સાંભળો છો, આને કેમ તર છોડ્યો, આનું કેમ અપમાન કર્યું? ત્યારે મહારાજે કહ્યું કે દરબારો, તમને ખબર ન પડે, આ ચારણ છે એના મનમાં મેલી મુરાદ છે, એ ધન પડાવવાની લાલચથી અમારી પાસે આવ્યો છે. એની વાણી મીઠી છે પણ હૃદયમાં મોટું પાપ છે, અમે એ પાપને નિહાળતા હતા, એટલા માટે અમે ત્યાંથી ઊભા થઈ અને નીકળી ગયા. હવે આજના કેટલા માણસ ઓળખી શકે? આજનું તો માણસ માત્રનું ગણિત એટલું છે કે કાં મીઠું રૂપ ને કાં મીઠી વાણી, એટલે આખી દુનિયા ફસાઈ જાય. માટે કેવી સરસ વાત જેસંગભાઈ કહે છે કે મહારાજ, આ કળિયુગનો પ્રભાવ ધર્મને ધારણ કરનારા બ્રાહ્મણોએ ધર્મને છોડી દીધો છે, અને મોટા રાજાઓએ તો શંકર સ્વામીના મતના નામે, બ્રહ્મના નામે પાખંડ અને પાપ ચલાવ્યું છે. બ્રહ્મને તો પાપ લાગે જ નહીં. એમ શંકર સ્વામીના શબ્દે કરીને પાપ કરવામાં નિર્ભય બની ગયા છે, ભગવાનના નામે પાપ કરી રહ્યા છે. જગતમાં આવા જે વિપ્રો બ્રહ્મજ્ઞાની થયા છે તેમાં શંકરાચાર્યનો જે મત હતો તે ક્યાં રહ્યો? ખાલી નામ શંકરાચાર્યજીનું છે, બે શબ્દો શંકરાચાર્યજીના છે, આમાં શંકર સ્વામીનો મત જ ક્યાં છે? શ્રીજી મહારાજે તો વચનામૃતમાં શંકરાચાર્યજીની સ્થિતિને પણ ખૂબ બિરદાવી. કેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ એમની હશે! પાછળથી વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને, એ ન્યાય કરીને પાછળથી એના અનર્થ થયા જુદી વસ્તુ. પણ દરેક આચાર્યોએ, દરેક મોટા પુરુષોએ જીવને ભગવાનમાં જોડવા માટે તે તે સમયને અનુરૂપ સાચી વાતો કરી, પણ પાછળથી લોકો એને સમજી ન શક્યા. તેમાં શંકરાચાર્યજીનો જે મત હતો તે ક્યાં રહ્યો? શંકર મત તો બ્રહ્મને સમજવા માટેનો છે. તેના મત પ્રમાણે તો કોઈની મતી વિષય દેખીને ભૂલે પણ ક્યારેય ડગે જ નહીં.
આખું જગત જેને નાશવંત લાગે, આખું જગત જેને કાક વિષ્ટા સમાન લાગે, ટોયલેટ કર્યા પછી ક્યારેય પણ કોઈ માણસને પાછું વળીને જોવાની ઈચ્છા થાય? હા કે ના તો કયો? ક્યારે કોઈને થયું? કેમ? ગંદી વસ્તુ છે, એકવાર મન ઉતરી ગયું છે એમાંથી, મૂરખમાં મૂરખ હોય ને એને પણ પાછું વળીને ઈચ્છા ન થાય. એમ શંકર સ્વામીના મત પ્રમાણે તો આ જગત કેવું છે? કાક વિષ્ટા સમાન, નાશવંત છે, તુચ્છ છે. આમાં શું સત્ય છે? એક તો મરેલા કૂતરાનો ઢગલો પડ્યો હોય એને સૂંઘવાની ઈચ્છા થાય ક્યારે? એમાં સુગંધ આવે ખરી? એમાં આ જગતના રૂપમાં, રસમાં, શબ્દમાં, સ્પર્શમાં જે સાચો બ્રહ્મજ્ઞાની હોય ને એ તો કેવી ભાવના કરે છે? મરેલા કૂતરાના ઢગલા જેવું છે. કારણ કે અંતે ઉપરથી દેખાતી ચામડું, ઉપરથી દેખાતું રૂપ, આ કંઈ સત્ય છે? શ્રીજી મહારાજે એકવાર સુરા ખાચર રમૂજ કરતા હતા કે મહારાજ, તમે ઘણીવાર વાત કરો છો આ શરીરમાં કંઈ નથી, કંઈ નથી, પણ મહારાજ આ તો રૂડું રૂપાળું બધું દેખાય છે, તમે સમજાવો તો ખબર પડે. ભક્તરાજ સુરા ખાચરની વિનંતી રમૂજ હતી, એમાં મર્મ પણ હતો. મહારાજને થયું ચાલો સમજાવું. શ્રીજી મહારાજે ખાલી આપણો કાન, કાનની અંદરની રચના, એની અંદરની જે કંઈ પ્રકૃતિક રચના, નેચરલ છે, બધું બતાવ્યું. સુરા ખાચરને ઉલટી થવા લાગી. બોલો, આખા શરીરમાં શું છે? જે વિષ્ટા આપણે કાઢી નાખીએ છીએ પછી હાવ નઠારી બની જાય છે, એ વિષ્ટા ક્યાં પડી છે? ક્યાં પડી છે? માટે આ શરીર ભગવાને આપણને આપ્યું છે, આ તો નાશવંત છે. હા, આ નાશવંત દેહ કરીને અવિનાશી એવા પરમાત્માને ઓળખવા, એ જ આ જીવનું લક્ષ્ય છે. એમાં પણ જે રૂપમાં મોહિત થાય છે, જે રૂપમાં મોહિત થાય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચ વિષય છે. એમાં પણ શ્રીજી મહારાજે કહ્યું, એક આંખ અને એક કાન, આ બે ઇન્દ્રિયો જીતે, બધી ઇન્દ્રિયો જીતે. શિક્ષાપત્રીમાં મહારાજે વાત કરી, સર્વેન્દ્રિયાણી જેયાની રસનાતુ વિશેષતઃ, એટલે જીહવા. મહારાજના મત પ્રમાણે ત્રણ વિષય જેણે જીતી લીધા. એક જીહવા ઇન્દ્રિયનો વિષય એટલે રસ, આંખનો વિષય એટલે રૂપ, અને કાનનો વિષય એટલે શબ્દ. જીત્યા એટલે શું? સારું રૂપ. વચનામૃતમાં મહારાજ એમ કહે, ગમે તેવી રૂપવંતી સ્ત્રીને દેખે છતાં રંચ માત્ર એના મનમાં વિકાર ન થાય. વચનામૃત નૈમિષારણ્ય ક્ષેત્રનું સારંગપુરનું સાતમું. મહારાજે દ્રષ્ટાંત આપ્યું, બાણ હોય, એની આગળ ફળ હોય, એની અણી હોય, એ અણી વિનાનું એટલે બુઠ્ઠું બાણ તમે દિવાલમાં નાખો તો શું થાય? અથડાઈને પાછું પડે, બરાબર ને? એવી રીતે ઇન્દ્રિયોની ધારા જ્યારે ઘસાઈને બુઠ્ઠી થઈ જાય ને, ત્યારે ગમે તેવું સામે રૂપ આવે, તેમ છતાં એ ઇન્દ્રિય કદાચ ત્યાં સુધી જાય તો ત્યાંથી અથડાઈને પાછી પડે, એમાં ચોટે નહીં. આ સાચા ભક્ત, સાચા બ્રહ્મજ્ઞાની, સાચા સંત, એકાંતિક પુરુષ એના લક્ષણો છે. સુખ દુઃખે સ્વનુદ વિઘ્નમનઃ, સુખે સુવિગત સ્પૃહ, વીતરાગ ભયક્રોધ, સ્થિતધીર મુનિ રૂચ્યતે. એટલા માટે રૂપને જીતવું એટલે ગમે તેવું સારું કે ખરાબ રૂપ આવે એને તુરંત ત્યાંથી એની ઇન્દ્રિય પાછી વળી જાય, એણે રૂપને જીત્યું કહેવાય, આંખને જીતી કહેવાય. કાનને જીતવો એટલે ગમે તેવા નિંદા કે સ્તુતિના શબ્દો આવે, તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટ એન કેનચિત. એકાંતિક ભાગવત પુરુષના લક્ષણોમાં લખ્યું, નિંદા કે સ્તુતિ એ બંને જેના માટે સરખા હોય. કોઈ કડવી વાત કરે કે કોઈ મીઠી વાત કરે, બંને વાતને પચાવી શકે, વિવેકથી શ્રવણ કરી શકે. અને રસને જીતવો એટલે, આ તો અઘરામઘરી વાત છે ને, ગમે તેવું ભાવતું ભોજન આવે કે કદાચ ન ભાવતું હોય એવું ભોજન મળે. મહારાજ એમ કહે, સાકર મળે કે મીઠું મળે, બંને જમી શકે તો રસને જીતો કહેવાય. આટલો રસ તો આપણે જીતી શકીએ નહીં. કાલે ગુરુજીએ વાત કરી હતી ને, અમુક વાત શાસ્ત્રોમાં લખી છે તેમ છતાં, દાદા સાકર મળે તો આપણે જમી શકીએ, પણ કોઈ થાળી ભરીને મીઠું આપે તો
શાસ્ત્રમાં લખ્યું છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે, લક્ષ્ય આપણું એ છે. પણ આજે કેવી રીતે શરૂઆત કરીએ, થાળમાં જે કંઈ આવ્યું છે, જેવું આવ્યું છે, એ ભગવાનનો પ્રસાદ છે એમ માની જમી જવું ને, આ રસને જીત્યો કહેવાય. શ્રીજી મહારાજે હરિભક્તોને રસાસ્વાદ જીતાડવા માટે કેવા કેવા પ્રકરણો ફેરવ્યા હતા, સંતો માટે કેવા કેવા પ્રકરણો, ખટરસનો ત્યાગ કરી ભિક્ષામાં જે કંઈ અન્ન આવે જોળીમાં લેવાનું, પાણીમાં ચબોળવાનું, એનો ગોળો બનાવવાનો, અને લોટનો ગોળો બની જાય પછી એ ગોળા જમવાના. સંતો રસકસ વિનાનું અન્ન જમીને એટલા નિરસ બની ગયા, શરીરના બધા કેમિકલ્સ એટલા બધા સુકાઈ ગયા કે બ્રહ્માનંદ સ્વામી તો રાત આંધળા થઈ ગયા હતા. આવી કથા છે. આંખનું તેજ સુકાઈ ગયું, તેમ છતાં ભગવાનની આજ્ઞામાં ખબરદાર થઈને પાળતા હતા. માટે રસને જીતવો, રૂપને જીતવું અને શબ્દને જીતવું, એટલે કે નેત્ર ઇન્દ્રિયોનો સંયમ. જેટલા મોટા પુરુષો થયા ને એ બધાના જીવનમાં તમે જુઓ ને, એટલા પ્રેરક આવા પ્રસંગો જોવા મળે. સ્વામી વિવેકાનંદ કહેવાય છે, નાના હતા ત્યારે નાસ્તિક હતા, ભગવાન વિશેના તર્ક એટલા બધા વિચિત્ર હતા, કોઈને જવાબ ન આપી શકતા હતા, તેમ છતાં એનો સંયમ એવો જબરજસ્ત હતો. કોલેજમાં ભણનારા એ નરેન્દ્ર દત્ત, એક સ્ત્રી ઉપર એની નજર જાય એને એટલું દુઃખ થાય, પોતાની બંને આંખમાં એણે મરચું નાખ્યું કે હું એટલો દુષ્ટ છું કે મારી નજર કોઈ નારી ઉપર જાય. પોતાની બંને આંખમાં મરચું નાખી પોતાની બંને આંખને સજા આપે, આવો જેનો સંયમ હોય, આવી જેની જીતેન્દ્રિય વૃત્તિ હોય, એવા પુરુષો કોઈ દિવ્ય થાય, મહાપુરુષ થાય. ઓખરિયા ઢોર જેવું જેનું જીવન હોય ને, કાણાવાળા પાત્ર જેવું જેનું જીવન હોય ને, એનું બ્રહ્મતેજ બધું સ્રવી જતું હોય છે, બધું સુકાઈ જતું હોય છે, એવા પુરુષો આલોકમાં પણ ભ્રષ્ટ થાય છે, પરલોકની તો વાત જ ક્યાં. માટે શ્રીજી મહારાજનો એક દ્રઢ મત છે. કયો મત? ધર્મ વિનાની ભક્તિ ક્યારેય પણ કલ્યાણ ન કરે. જયસંગભાઈ એ વાત કરે છે કે મહારાજ, જગતમાં વાતો મોટી મોટી અમે સાંભળી હતી, બ્રહ્મની વાતો, મુક્તિની વાતો, કલ્યાણની વાતો, પણ પાછળ તો મોટું મીંડું જ જોયું હતું. ધર્મમાં મીંડું, વર્તનમાં મીંડું, વાસ્તવિકતામાં મીંડું, વાત મોટી મોટી, શું બીજું જોયું? મહારાજ, શંકરાચાર્યજીનો મત તો આવો છે, એ મતને અનુસરે તો ભૂલે પણ પાપ ન કરે. જે ભાગ્યશાળી જીવ પાપ વ્યસન અને બધા ફેલનો ત્યાગ કરે છે તેને બ્રહ્મજ્ઞાન થાય છે. બ્રહ્મચર્ય વ્રત પાળવું તે બ્રહ્મનું રૂપ છે, અને તેવો શંકરાચાર્યજીનો મત અનુપમ છે. બ્રહ્મ હોય પર બ્રહ્મ કે ઉપાસના કરની સેવ, બ્રહ્મ હોય પર બ્રહ્મ કે ઉપાસના કરની સેવ, સત્ય બ્રહ્મ સો જાનના ઓર અસત્ય હિટેવ, સત્ય બ્રહ્મ સો જાનના ઓર અસત્ય હિટેવ. જે પોતે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરે છે, સેવા કરે છે, તેને જ સાચો બ્રહ્મરૂપ જાણવો. ભગવાન સ્વામિનારાયણનો આ પાયાનો સિદ્ધાંત હતો, બ્રહ્મ બની પરબ્રહ્મની ઉપાસના કરવી. બ્રહ્મ થવું એટલે દેહના ભાવને ટાળવા. દેહના ભાવને ટાળવા એ તો લોઢાના ચણા ચાવવા જેવું છે. દેહમાં રહેવાનું અને દેહના ભાવને ટાળવાના, એટલા માટે ભગવાન સ્વામિનારાયણે પહેલી સાધના દાસભાવ. હરિચરિત્રામૃત સાગરમાં મહારાજ એમ બોલ્યા, આ સત્સંગનું ફળ તે શું? સંતો ભક્તોમાં દિવ્ય ભાવ આવે એ, સંતો ભક્તો આગળ દાસપણું રહે તે. આ સત્સંગનું ફળ છે. સત્સંગમાં આવ્યા પછી તમને ને મને એમ થાય કે અહો, આ સંતો ભક્તો કેટલા મહાન છે, હું કેટલો અધમ છું, હું કેટલો નીચ છું, હું કેટલો નાનો છું, તો સમજો આપણને સત્સંગનું ફળ મળ્યું. સાગરમાં મહારાજે બે વાત કરી, જીવા ખાચર અને દાદા ખાચર, બંને સેવા કરતા હતા, બંને ભક્તિ કરતા હતા, બંને શ્રીજી મહારાજની સામે એક લાઈનમાં બેસતા હતા, બંને ગઢપુર ગામમાં રહેતા હતા,
બંને ઉપર સંતો ભક્તોનો ખૂબ રાજીપો હતો. સાંભળજો વાત, મહારાજે એટલી વિસ્તારથી કરેલી આ વાત, જીવા ખાચર અને દાદા ખાચર તફાવત ક્યાં થયો? જીવા ખાચરની સેવા અમુક બાબતમાં દાદા ખાચર કરતા વધી જતી હતી, તેમ છતાં જીવા ખાચર સેવા કરે, ભક્તિ કરે, સ્મરણ કરે, સમર્પણ કરે, પણ બધાની પાછળ એમ હતું, મારા જેવો કોઈ નહીં. શું હતું? પોતાના સ્વભાવમાં રહીને પોતાના માનને પોષવા માટે બધું કરતા હતા. જીવા ખાચર કેટલા ઉદાર હતા, આપણા શાસ્ત્રોમાં લખ્યું એટલા દાનવીર હતા. ઘરના આંગણે આવેલા માણસોને દાન આપતા, જમાડતા. એકવાર એના ઘરમાં દાણા ખૂટી પડ્યા, જીવા ખાચર આત્મહત્યા કરવા તૈયાર થયા. અરે મહારાજ, આંગણે આવેલા અતિથિને આ રીતે પાછો કાઢવો હોય તો દેવનું ભગવાનનું અપમાન કહેવાય, આવો ઉદાર જીવા ખાચર. શ્રીજી મહારાજ આવ્યા, વચ્ચે પડ્યા. શ્રીજી મહારાજે ધીરજ આપી જીવા ખાચરને પાછા વાળ્યા, ત્યારે જીવા ખાચર અટક્યા, મરવા તૈયાર થયા. પ્રાણનું બલિદાન આપી સેવા કરી શકે આવું દેખાડતા હતા. પણ એની બધી વાતમાં શું હતું? એમ નહીં, હું આટલું બધું કરું છું ને સંતો ભક્તો વાહ વાહ કરે ને, મને માન મળે ને, એના માટે કરતા હતા. દાદા ખાચર જે કંઈ કરતા હતા ને, થોડું કે વધારે, એ શેના માટે? મહારાજ રાજી થાય, સંતો રાજી થાય, મહારાજ મારું નામ ન લેતા. સમજ્યા તમે? કે જે કંઈ કરતા હતા એ બધામાં પોતે દાસ થઈને કરતા હતા. ખરેખર મને રાજીપો મળે એટલા માટે કરતા હતા. જીવા ખાચર જે કરતા હતા ને એમાં હું રાજી થાવ એટલા માટે કરતા હતા. ભગવાન રાજી થઈ વાત કરે, પણ અંતે આશય શું હતો? મને બિરદાવે, સંતો બેસ એમ બોલે ને કે જીવા ખાચર જેવી તો સેવા કોઈ ન કરે, ત્યાં તો જીવા ખાચર એવા ફૂલાય એવા ફૂલાય, વાહ વાહ થવા મળે. જીવા ખાચર અને દાદા ખાચરની વાત એ આપણા બધાની વાત છે. આપણે જે કંઈ કરીએ છીએ એ મહારાજને રાજી કરવા કરીએ છીએ, કે આપણા સ્વભાવને પોષવા માટે, આપણા અંતરમાં પડેલા માનને પોષવા માટે આપણે કરીએ છીએ, આ જ વિચારવાનું છે. બ્રહ્મ બની પરબ્રહ્મની સેવા કરવી એ શ્રીજી મહારાજનો મત હતો. પણ બ્રહ્મ બનવું, હમણાં થોડા સમય પહેલાં પૂજ્ય ગુરુજીએ સેવા મુક્તિશ્ચ ગમ્યતા શિક્ષાપત્રીના શ્લોક ઉપર વાત કરી હતી. ભગવાન સ્વામિનારાયણ કળિયુગના માણસોની સ્થિતિ એટલી બધી ઊંચી ન હોવાથી મહારાજને લાગ્યું કે મૂર્તિની વાત કરવી, મૂર્તિમાં એકરસ થવાની વાત શાસ્ત્રોમાં છે, ભાગવતજીમાં છે. અરે વચનામૃતમાં શ્રીજી મહારાજ સ્વમુખે શ્લોક બોલ્યા, છતાં પણ એનું પ્રતિપાદન ક્યાંય ન કર્યું. એકત્વ મુક્તિ જે પાંચમી મુક્તિ, અરે ચાર પ્રકારની મુક્તિ, એની પણ વાત ન કરી. શિક્ષાપત્રીમાં મહારાજે સ્પષ્ટ કર્યું, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. અમે રામાનુજાચાર્યજી દ્વારા પ્રવર્તિત વિશિષ્ટાદ્વૈત મત એને અંગીકાર કર્યો છે, અને ભગવાનના ધામમાં બ્રહ્મરૂપ થઈ ભગવાનની સેવા કરવી એને જ અમે મુક્તિ માની છે. સેવામાં એક બહુ મોટી તાકાત છે. કઈ તાકાત? સેવા કરીને એમાં દાસપણું આવે, સેવા કરીને એમાં પાત્રતા આવે, સેવા કરીને રાજીપો મળે. એટલે રાજીપાનો રાજમાર્ગ સેવા છે. થોડી કે જાજી સેવા કરવામાં એક ફાયદો ચોક્કસ છે. કયો ફાયદો? કે માણસનું જીવન છે ને કેળવાય છે, અને કેળવાયેલું જીવન છે ને એમાં જ કંઈક મેળવાય છે. જે કરે સેવા તેને મળે મેવા, એટલે રાજીપો મળે છે. અને સંતો ભક્તોનો રાજીપો મળે ત્યારે જીવમાં દિવ્ય ભાવ આવે છે. પહેલાં દાસપણું આવે, પછી દિવ્ય ભાવ આવે, પછી દેહભાવ ટળે, અને દેહભાવ ટળે એટલે બ્રહ્મભાવ આવ્યો, અને બ્રહ્મરૂપ થાય ત્યાર પછી પરબ્રહ્મની સેવાને ઉપાસના કરવાનો અધિકારી બને. સત્યનું બહાનું લઈને જે પાપ કરે છે તે તો કુટિલ છે, અને ધર્મરાજા તો યમપુરીમાં તેની પાસેથી તલ તલનો હિસાબ કરીને દુઃખ દે છે. સત્યના નામે, ધર્મના નામે જે પાપ કરે છે એને બમણો દંડ મળવાનો છે, અને કળિયુગમાં દંભ અને પાખંડ માજા મૂકીને ફેલાશે. કળિયુગમાં ચાર વર્ણના અને ચાર આશ્રમના જે મનુષ્ય કહેવાય છે, તેમણે જ્યારે પોતપોતાના ધર્મને તજી દીધા ત્યારે ધર્મપુત્ર આપ પ્રગટ થયા છો. અરે મહારાજ, આપના પ્રાગટ્યનું કારણ પણ એ જ છે કે ધર્મને ધારણ કરનારા લોકોએ ધર્મનો ત્યાગ કર્યો, આપ પ્રગટ થયા છો. જીવ પ્રાણી માત્રને ધર્મના માર્ગે વાળી
પોતાના સ્વરૂપની ભક્તિ કરાવી અને આત્યંતિક કલ્યાણના અધિકારી બનાવવા માટે. આવી રીતે પ્રાર્થના કરે છે. હજી તો પ્રાર્થના ઘણી વિશેષ છે. આ પ્રાર્થના જેસંગભાઈ અમીનના હૃદયમાંથી પ્રગટ થાય એમ નહીં, સાચા સંત અને ભક્ત આજે પણ આ કળિયુગમાં જેટલા છે ને એ બધા ભક્તોના હૃદયમાં આવી પ્રાર્થના પ્રગટ થાય છે. મેં હમણાં જ તમને વાત કરી આપણા લોયાધામ પરિવારમાં નવા જોડાયેલા એક બે ભક્તોના હૃદયમાંથી જ્યારે વાત સાંભળીને ત્યારે આ વાત અને એ વાત મળતી આવે. દરેક માણસને સારું કરવું છે, સારા માર્ગે ચાલવું છે, પણ એને સારા માર્ગે પ્રોત્સાહન આપે ને, એક્ઝામ્પલ બનીને આગળ ચાલે ને એવા સત્પુરુષ સંત કે ભક્ત મળતા નથી. એટલા માટે એકાંતિક સત્પુરુષનો યોગ થવો એ જ ભગવાનની સૌથી મોટામાં મોટી કૃપા છે. કારણ કે એવા એક્ઝામ્પલ, એવા રોલ મોડલ, આઇકન જેવા સત્પુરુષ મળે ને એને નિહાળીને પછી એની પાછળ કેટલા લોકો એ માર્ગે ચાલે છે અને ભગવાન સુધી પહોંચે છે. 15 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ. વિશેષ કથા આપણે આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજની.